આવો છો ને શ્યામ, એ નથી આવવાના, અને એની પ્રતીક્ષામાં જ એ આવી જાય, એનો ઉત્સવ ઉજવાય, એનું નામ જ શ્રીજી. આપણા મનમાં વસ્તુઓ છે અને વસ્તુઓમાં મન છે. આપણે મકાનો ઊંચા બાંધ્યા પણ વિચારો નીચા કરીને જીવીએ છીએ. આપણે રસ્તા પહોળા કર્યા પણ દિલની ગલીઓ સાંકડી કરી નાખી. સૈફ પાલનપુરી તો એમ કહે જાણે કે મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. હવે આપણે ચર્ચાની આસપાસમાં પણ નથી. અને ત્યાં જ શૂન્ય સાહેબ એમ કે ગોખથી હેઠા ઉતરો વાલા, ત્યાં તો પથ્થર લાગો છો. ગોખથી હેઠા ઉતરો વાલા, ત્યાં તો પથ્થર લાગો છો. માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. આ ઈશ્વર થઈને જીવવું એ કેવી વાત છે. ફરી પાછા સૈફ સાહેબ પાસે જવું પડે. કાળા વાદળના જીગરમાં એ સૃજનતા આપી, પથ્થર જેવા પથ્થરમાં એ ગંગા આપી. આ બધા દિલવાળા દ્રશ્યોને તે મૂંગા રાખ્યા, ને હાય પ્રભુ માનવને તે વાચા આપી. માણસ બોલી બોલીને શું બોલ્યો. હવે યાદ આવે છે બધું, અને યાદ આવે છે ત્યારે હેડકી એ યાદનો મિસ્ડ કોલ છે. દરેક જીવાતી ક્ષણ જો ભૂતકાળ બને છે તો સમજો કે એમાં વ્યક્તિ જોડાયેલી છે. પ્રેમનું રફું નથી કરવાનું, પ્રેમને સીવવાનો નથી, જીવવાનો છે. રંગમાં આવવું એ પણ આવડવું જોઈએ. કેટલાક રંગમાં હોય છે પણ રંગમાં નથી હોતા. રંગમાં હોવું એટલે સ્મૃતિના રંગમાં હોવું. સ્મૃતિ એટલે ભક્તિની સ્મૃતિ. ઈશ્વર સિવાય કશું નથી એની જાગૃતિ. એને આત્મસાત કરીએ.